એટલે કાયદો વ્યવસ્થા કામ નથી કરતી, સેન્સેટાઇઝેશન લોકોમાં નથી, ખાલી વાતો કરવાથી કઈ નહીં થાય. ડિબેટો રોજ કરીશું અને એવું કહેવાય કે હવે કોઈ પણ પુરુષને જોતા ડર લાગે છે. છોકરીઓને નાની સ્કૂલમાં મૂકીએ ક્યાંય મૂકતા, ટ્યુશન ક્લાસીસ, દરેક પુરુષ આના લીધે ખરાબ નજરે આપણે જોતા આપણે કોઈ પુરુષ ઉપર વિશ્વાસ નહીં રહે એવી પરિસ્થિતિ આજના દિવસોમાં. આજે 3 દિવસમાં તમે કઠુઆ, ઉન્નાવ અને આજે સુરતની ઘટના છે. 86 ગાંવ, 11 વર્ષની દીકરી છે, એ વ્યક્તિઓને વિચાર નથી આવ્યો. આપણે ખાલી કેન્ડલ માર્ચો કરીએ છીએ પણ ભૂલી જઈએ છીએ, મીડિયામાં આવ્યા પછી ભૂલી જઈએ છીએ. પરંતુ આનો હું એવું માનું છું, પ્રતિકાર કરો, ના આપશો વોટ. જે જગ્યાએ આ ઇસ્યુ થાય છે એ લોકો કામગીરી નથી કરતા. રોડ રસ્તાથી લઈને પાયાની જરૂરિયાતો તમારા ત્યાં અઠવાડિયામાં એક વાર તમારા કાર્યકર આ ના આવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો ના આપો, એમને વોટ કાઢી આપો. આ જરૂરી છે, અધરવાઇઝ આપણો કદાચ આપણા કન્ટ્રીનું નામ સંયુક્ત રાષ્ટ્રે કેવું પડ્યું કે આજે કઠવા જેવી ઘટના બની છે એની ઉપર તમારે કંઈક ઇનિશિયેટિવ લેવું પડે. શરમની વાત છે, ભારતનું નામ, ભારતનું છબી ખવડાઈ રહી છે. હવે જો આપણે જાગીશું નહીં, સરકાર તો જાગે જાગે પણ સાથે આપણે પણ જાગવાની જરૂર છે. જી, તો નવસારીથી અમારા જે સાંસદ નવસારીના છે તેઓએ પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી, સીઆર પાટીલે પણ સાંભળીશું તેમને. જો આવા કોઈ પણ બનાવ કોઈ પણ જગ્યાએ બને એને કોઈ પણ શબ્દોમાં અને વખોડવા જ પડે, અને આવા ગુનેગારોને પકડીને એને કાયદામાં સખત જે કાયદામાં જોગવાઈ છે સજાની એ જોગવાઈ મુજબ એને સજા કરવી જોઈએ. અને આવા કિસ્સામાં તો મૃત્યુદંડ સુધીનો સુધારો કરીને પણ એને મૃત્યુદંડની સજા પણ આવા ગુનેગારોને કરવી જોઈએ. એક નાની બાળકી સાથે આવું અઘડિત કૃત્ય કરવું અને આટલી બધી ઈજાઓ સાથે એને જે ત્રાસ આપ્યો છે, મને લાગે છે કે આ એક ક્રૂરતા છે. સર, કાયદાની જોગવાઈની આપ વાત કરી રહ્યા છો, આપને નથી લાગતું કે કાયદાની જોગવાઈ ક્યાંક ઓછી પડી રહી છે? કારણ કે આ પ્રકારની ઘટનાઓ સદંતર વધી રહી છે, ઓછી થવાની જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. કાયદાની જોગવાઈથી ઉપર જઈને કોઈ સખતમાં સખત સજા આ પ્રકારના આરોપીઓને થવી જોઈએ, આપને નથી લાગતું? હવે બધેથી જ માંગ ઉઠી છે કે આવા કિસ્સાઓમાં હજુ સખત મૃત્યુદંડ સુધીની સજા થવી જોઈએ. અને એની સાથે હું પણ સંમત છું કે આમાં કાયદામાં સુધારો ની આવશ્યકતા છે, મૃત્યુદંડની સજાની જોગવાઈ આમાં કરવી જોઈએ. સર, એક વાત એ પણ છે કે 6 તારીખથી લાશ મળી ગઈ છે, તેમ છતાં પણ હજી સુધી બાળકીની ઓળખ નથી થઈ શકી. એ પોલીસે પૂરતા પ્રયત્ન કર્યા છે, એમણે પેપરમાં એડવર્ટાઇઝ આપી છે, સોશિયલ મીડિયા પર એ બાળકીના ફોટા મૂક્યા છે, અને સુરતમાંથી ગુમ થયેલી તમામ બાળકના માતા પિતા સુધીનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ કદાચ કયા કારણોસર આ નથી ઓળખ થઈ શકતી તે ખ્યાલ નથી આવતો. આપના મતે આરોપીઓને શું સજા થવી જોઈએ? આજની તારીખમાં તો જે કાયદામાં કડકમાં કડક જોગવાઈ જે થાય પણ સુધારો કરીને મૃત્યુદંડ સુધીની સજા આવા કિસ્સામાં કરવી જોઈએ. ચર્ચા ચાલી રહી છે આખરે કેમ દીકરોની આવી હાલત. રુઝાનબેન, આપની પાસે આવેશ એક સૂત્ર છે સરકારનો, બેટી બચાવ, એની પર શું કહેશો? કેમ કે હવે તો બિલકુલ લાગી રહ્યું છે કે બેટીઓને બચાવવાની જરૂર છે. આપણે જયારે સરકાર પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ તો મને શરમ આવી રહી છે, કારણ કે આટલું બધું જયારે ઉનાવને ખટાવની વાત થઈ, કેટલા દિવસ કે મીડિયાએ એને ફ્લેરઅપ કર્યું, પછી ત્યાં સુધી તો કોઈ મિનિસ્ટર બોલવાની હિંમત નહોતી કરી. બધા બીજે ફોર પેલા એ કરતા હતા કે હા આ રેપ થાય ને આ થાય ને પેલું થાય. એક મિનિસ્ટર તો એટલા સુધી કહ્યું ઉનાવમાં, તો મિનિસ્ટરનું નામ ભૂલી ગઈ, સુરેન્દ્રસિંહ કે એવું કંઈક છે, એના કુલદીપજીને બચાવવા માટે એટલા જ સુધી કીધું કે ભાઈ ઇટ ઇઝ નોટ પોસિબલ કે ભાઈ 3 બાળકની માતા, પરણેલી માતા રેપ થઈ શકે. પછી કે આ તો સાયકોલોજીકલી મીન કરતો હતો. વોટ ઇઝ ઓલ ધીસ ક્રેપ વોટ ઇઝ ટોકિંગ અબાઉટ? કે સાયકોલોજીકલ મીન કરતો, ઇટ ઇઝ નોટ પોસિબલ, એને ખબર ના પડતી કે શું બોલી રહ્યો છે. પછી અલ્ટિમેટલી જ્યારે આટલું મીડિયાએ બે પ્રેશર, મારે પ્રોબ્લેમ ક્યાં છે કહું, જ્યારે મીડિયા આટલું પ્રેશર બિલ્ડઅપ કરે છે ત્યારે મોદી સાહેબ આવા બોલ્યા કે ભાઈ કોઈ દીકરી જોડે અન્યાય નહીં થશે. અરે થેન્ક યુ સાહેબ, તમે બોલ્યા, બહુ જ મહેરબાની થઈ કે તમે બોલી લીધું. પણ પછી શું, કોઈ દીકરી જોડે અન્યાય નહીં થશે પણ આટલા વર્ષો સુધી કેસો ચાલશે? એક્ઝામ્પલ આપું આપણે, આ નિર્ભયા કાંડની વાત કરીએ, 2012ની છે, 2018 થી હજી સુપ્રીમ કોર્ટે બી અપીલ કરી દીધું છે કે ભાઈ ફાંસીની સજા થવી જોઈએ, પણ હજી સુધી ફાંસી થઈ નથી. કારણ કે શું, હવે હજી પેલી દયા, આઈ ડોન્ટ નો વોટ એવર દયા પેટિશન ચાલશે, જે બી આઈ ડોન્ટ નો આપણે એ રાખ્યું છે રેપને, એના માટે શું કામ રાખ્યું છે મને ખબર નથી પડતી. એટલે 5-5, 6-6 વર્ષ થઈ જાય છે. પેલી નિર્ભયાની મમ્મી બોલી બોલીને બરાડા પાડી પાડીને મરી ગઈ કે ભાઈ હજી ક્યારે પડશે, પણ કશું થયું નથી. જ્યારે આ બધા આવા આવી ટાઈપના અલગ અલગ કેસીસ છે, અલગ અલગ નેતાઓ અલગ અલગ આવા 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 બે બયાનો આપે છે, ગાળા જેવા બયાનો આપે છે. કોઈ બહેનોના કપડા પર બયાન આપે કે ભાઈ દીકરી, હવે આ દીકરી તો નાની દીકરી હતી, હવે કપડા બી
ક્યાંથી આવે? 3 વર્ષનું બાળક બી રેપ થાય છે ને 80 વર્ષની બુઢ્ઢી બી રેપ થાય છે, એમાં કપડાં ક્યાંથી આવે? એટલે વોટ ઇઝ ધેટ? ધીસ ઇઝ ધ માઇન્ડસેટ, ધીસ ઇઝ ધ મેન્ટાલિટી. ને અલ્ટિમેટલી આ બધાના લીધે, અલ્ટિમેટલી આ બધાના લીધે જે રેપિસ્ટો છે, જે લોકોને બહેનો જોડે આ રીતે મિસયુઝ કરવાના બહેનોને એ લોકોની જે આદત છે, એ લોકોને પણ ખબર છે કે એ લોકો છૂટી જશે. હવે અત્યારની તારીખમાં હવે ફેશન બની ગયું. આફ્ટર મિસ્ટર મોદી સ્ટાર્ટેડ ગિવિંગ કમે સેઈંગ કે અન્યાય નહીં થશે, બધા નેતાઓ આવીને ઉભા રહી ગયા. હવે દીકરીઓ જેને અન્યાય નહીં થાય, ફાંસી થવી જોઈએ તો અચ્છા નહીં, ફાંસી થવી જોઈએ ને ભાઈ? તમે તમે મૂવ કરો ને, તમે તો લેજિસ્લેટર્સ છો, લેજિસ્લેટર્સ તો મૂવ કરે અને લોકસભા અને રાજ્યસભામાં ખરડો પાસ કરાવો કે ભાઈ જે રેપ હોય, નાની બાળકીનો કે જે હોય, એ લોકોને 3 યા 6 મહિનાની અંદર અંદર આ બધું કાઢી નાખો તમે દયા અરજીને બધું, અને 3 મહિના 6 મહિનામાં એ લોકોને ફાંસી પર ચડાવી દો. આ બધું કરો ને ભાઈ, ખાલી બોલ બોલ કરવાથી તો કશું. સ્પેશિયલ 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 સેશન બોલાવો. આમે તમારી પાર્લામેન્ટમાં તો તમે અપાસો કરો છો, પાર્લામેન્ટ નહીં ચાલતી તો ભાઈ આના માટે એક અપાસ કરો. હવે પ્રતિક્રિયાઓ જ આપી રહ્યા છે અને તેઓ આની પર વધુ એક પ્રતિક્રિયા મળી છે જે સુરતના